નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકલવ્ય સ્કૂલ તિલકવાડા માં આપનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એમાં આજે આપણે ભાગ બે જોઈશું તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જેમાં એક ભૂમિને તૈયાર કરવી એમાં ખેતીના ઓજારો વિશે જાણીશું હળ ખરપીઓ અને દાતી તેમજ બે વાવણી પરંપરાગત ઓજાર એટલે કે બીજ વાવણીની પરંપરાગત પદ્ધતિઓ તેમજ વાવણીઓ વિશે માહિતી મેળવીશું અને ત્રીજી પદ્ધતિ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું તેના વિશે માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જોઈશું ભૂમિને તૈયાર કરવી પાકને રોપતા એટલે કે ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રીય દ્રવ્ય જમીનમાં ઉમેરે છે ખેતરમાં માટીના ઢેફા હોય છે તો તેને સમાળની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે વળી તેનાથી જમીન સમથળ બને છે અને સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે વળી જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખેતીના ઓજારો વિશે જાણીએ સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે હળ ખરપીયો અને કલ્ટિવેટર આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વારાફરથી આ ઓજારો વિશે માહિતી મેળવીશું હળ તો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ ખાતર ભેળવવા માટે નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો ઓઝાર લાકડાનો બનેલ હોય છે જેમાં બળદની એક જોડ અથવા અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા કે ઊંટ વગેરેની સહાયતાથી ખેંચવામાં આવે છે તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે તેને ફાલ કહે છે જેઓ વિદ્યાર્થી મિત્ર ચિત્રોમાં હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલ હોય છે જેને હળ સાફટ કહે છે તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજા છેડા મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલો હોય છે ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો હળનું ચિત્ર આપ્યું છે હવે જોઈશું બીજું ઓજાર ખરપિયો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પૂછી કરવા માટે વપરાય છે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો આવેલ હોય છે એક મજબૂત પૌડી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે જે બ્લેડની માફક કામ કરે છે તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે

સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે તો વાવણી પહેલા બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે પરંપરાગત ઓજાર ટ્રેડિશનલ ટૂલ પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગઢની આકારનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં નિહાળીશું બીજને ગળને અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખોપીને ત્યાં જ બીજનો સ્થાપન કરે છે

વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરંપરાગત ઓજારમાં બીજો ઓજાર જોઈશું વાવણીઓ જો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એટલે કે નો ઉપયોગ થાય છે તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે સાથે સુનિશ્ચિત કરવાનો છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે સીડ્રેલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈશું ત્રીજી પદ્ધતિ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે ખેતર ક્યારેય ખાલી છોડતા નથી તો વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય છે સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્ય ઓછા થઈ જાય છે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ પડી જાય છે તફાવત કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે જ્યારે કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાન માનવના નક્કામાં પદાર્થ તેમજ વનસ્પતિના અવશેષના વિઘટનથી પ્રાપ્ત થાય છે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવાય છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય તુલનાત્મક રીતે ઓછા હોય છે આ જોયો આપણે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત વિદ્યાર્થી મિત્રો હવે આપણે કુદરતી ખાતરના ફાયદા જોઈશું તો એડવાન્ટેજીસ ઓફ મેન્યોર એક તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે બે તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે ત્રણ તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે ચાર જમીનના બંધારણમાં સુધારો કરે છે પાંચ આ ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે